મિત્રો, આજે આપણે નાની ઉંમરમાં વાળ સફેદ થવાના કારણો વિશે વાત કરવાની છે. મિત્રો, અમારા આવું નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો પસંદ પડે તો લાઇક કરજો. મિત્રો, માણસની જેમ જેમ ઉંમર વધે એટલે એક ઉંમર પછી માણસના વાળ સફેદ થઈ જાય છે, ચામડીની જે ચમક જે હોય છે તે ઓછી થઈ જાય છે. મિત્રો, આપણા શરીરમાં જે મેલાનિન નામનું જે એક પિગમેન્ટ હોય છે તેના કારણે આવું થાય છે. મિત્રો, આપણા શરીરમાં મેલાનિન નામનું જે પિગમેન્ટ હોય છે તે મેલાનોસાઇટ્સ નામના સેલ્સ તૈયાર કરે છે. મિત્રો, આ પિગમેન્ટ જે છે તેના કારણે જ આપણા વાળ જે છે તે કાળા રહે છે અને આપણી જે ચામડી જે છે તેમાં ચમક રહે છે. મિત્રો, માણસની જેમ જેમ ઉંમર વધે છે તેમ મેલાનિનનું જે ઉત્પાદન છે તે ઓછું થઈ જાય છે અને આના કારણે વાળ જે સફેદ થઈ જાય છે અને આપણી ચામડી જે છે તે પણ ચમક ગુમાવી દે છે. મિત્રો, જે બીજી જો બીમારીઓ આપણને હોય તો તેની આ મેલાનિન ઉપર અસર થાય છે અને આ મેલાનિન જે છે તેના કારણે જ વાળ સફેદ થાય છે. એટલે બીજી તકલીફના કારણે મેલાનિન ઉપર જો અસર થાય તો વાળ સફેદ થાય છે. એટલે નાની ઉંમરમાં જે વાળ સફેદ થવાનું જે કારણ જે છે તેમાં જો સ્ટ્રેસ તમે લેતા હો તો આ સ્ટ્રેસના કારણે જે હોર્મોન જે છે તેની ઉપર અસર થાય છે અને આના કારણે મેલાનિન ઉપર અસર થાય છે અને મેલાનિન જે છે તે ઓછા ઉત્પાદન થાય છે અને આના કારણે વાળ જે છે તે સફેદ થઈ જાય છે. બીજી બીમારીઓ જો હોય અને તેની અસર જો મેલાનિન ઉપર થાય તો વાળ જે છે તે સફેદ થઈ જાય છે. મિત્રો, આમાં થાઇરોઇડની તકલીફ હોય તો પણ વાળ સફેદ થાય છે. મિત્રો, અને બીજું જો હોર્મોનની માત્રા જો ઓછી હોય તેના કારણે પણ વાળ સફેદ થઈ જાય છે. આ સિવાય પણ ફોલેટ, આયરન, ઝીંક, બાયોટિન, મેગ્નેશિયમ, કોપર, વિટામિન B12 આની જો ઉણપ હોય, આપણે સંતુલિત આહાર ન લેતા હોય તો આપણા જે વાળ જે છે તે સફેદ થવાના આ બધા જે કારણો જે છે તે જવાબદાર હોય છે. એટલા માટે આપણે સંતુલિત આહાર લેવો જોઈએ. બીજી કોઈ તકલીફ હોય તો તેને આપણે તુરંત દૂર કરવી જોઈએ જેથી કરીને આપણા વાળ જે છે તે સફેદ નહીં થાય. થેન્ક યુ.